ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે આગળ જોઈએ છે ફૂગ સૃષ્ટિ છે, ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીએ છીએ. તો સામાન્ય રીતે ફૂગ છે એ કેવી છે, તો ઓલરેડી આપણે આગળ પણ કીધું કે વિષમપોષી રચના ધરાવે છે, એટલે કે પરપોષી અથવા તો મૃતોપજીવી સ્વરૂપની રચના ધરાવતું જોવા મળે છે, જે સજીવોની અંદર એક યુનિક એટલે કે એની જે રચના છે એ અનુપમ રચના ધરાવતું જોવા મળે છે, અલગ જ રચના ધરાવતું જોવા મળે છે. આજે ફૂગ સૃષ્ટિનો જે અભ્યાસ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ, માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આજે પ્રક્રિયા થતી જોવા મળે છે. તો સામાન્ય રીતે બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોની અંદર ખૂબ જ ઘણી બધી એ વિવિધતાઓ ધરાવે છે. કેવી વિવિધતાઓ ધરાવે છે, જેણે કે બ્રેડ છે એ બ્રેડ ઉપર શું થાય છે, સફેદ તાતણા જેવી રચના ધરાવતા જોવા મળે છે. આપણે બ્રેડને જો થોડાક વખત સુધી બહાર રાખીએ છીએ તો એના ઉપર શું થઈ જાય છે, ફૂગ થઈ જતી જોવા મળે છે. એવી રીતના જો ભેજવાળું ને એવું વાતાવરણ હોય, અત્યારના ટાઈમમાં આપણે જો રોટલી કે ભાખરી વધારે સમય સુધી મૂકી રાખીશું બંધ જગ્યામાં, તો એના કારણે એના ઉપર પણ શું આવી જતું જોવા મળે છે, ફૂગ જેવી રચના આવી જતી જોવા મળે છે. તો આવા જે તાતણા સ્વરૂપની રચના આવેલી જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, બ્રેડ ઉપર થતી જોવા મળે છે, જેને આપણે બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના નારંગીનો સડો થતો જોવા મળે છે. એના જે નારંગી છે એ નારંગીના ઉપરના ભાગે શું થાય છે, એકદમ બદામી જેવા રંગના ચાઠા ચાઠા જેવી રચના થાય છે. એના પુષ્પણો ઉપર એવા પ્રકારની રચના થતી જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, એના સડા તરીકે. પછી ખાવામાં વપરાતા જે મશરૂમ આવેલા જોવા મળે છે, એ મશરૂમ છે બિલાડીના ટોપ છે, બધા જ ખાવા માટે નથી વપરાતા, અમુક જ એવા છે, અમુક જંગલી પણ આવેલા હોય છે, અમુક જ એવા હોય છે કે જેની ખેતી થતી જોવા મળે છે. મશરૂમ અને બિલાડીના ટોપ છે એની રચના છે, એનો ઉપયોગ થતો જોવા મળે છે. રાયના પર્ણો ઉપર પણ સફેદ ટપકા જેવી રચના આવેલી જોવા મળે છે. બ્રેડ અને જવનો શું થાય છે, દારૂ બનાવવાની રચનાની અંદર શું થાય છે, ઉપયોગમાં આવે છે, એટલે કે એની ઉપર થતી જે ઈસ્ટ છે, ફૂગ છે, એનો ઉપયોગ દારૂની બનાવટની અંદર થતો જોવા મળે છે. ઘઉંમાં થતો ઘેરુ રોગ છે એ શેના કારણે થતો જોવા મળે છે, તો પક્ષીનિયા છે નામની ફૂગ છે એના કારણે પ્રક્રિયા થતી જોવા મળે છે. એવી જ રીતના પેનિસિલિન નામની ફૂગ આવેલી જોવા મળે છે, જે પ્રતિ રોધક તરીકેનું શું કામ કરે છે, પ્રક્રિયા કરતી જોવા મળે છે. એટલે પ્રતિજૈવિક દવાઓ એટલે કે જે એન્ટીબાયોટિક્સ છે, એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવવાની પ્રક્રિયામાં શું કરે છે, મદદરૂપ કરતા જોવા મળે છે, અને એના દ્વારાની રચના બને છે. તો આમ જે છે ફૂગ છે એ વિશિષ્ટ અલગ અલગ રચનાઓ, અલગ અલગ નિવાસસ્થાન ઉપર અલગ અલગ પ્રકારના કાર્યો દર્શાવતી જોવા મળે છે, અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. એનું નિવાસસ્થાન જોઈએ છે તો કયા નિવાસસ્થાનો ઉપર એ આવેલી જોવા મળે છે, તો સામાન્ય રીતે ભૂખ જે ફૂગ આવેલી જોવા મળે છે એ સર્વત્ર વ્યાપી છે, બધી જ જગ્યાએ શું છે જોવા મળતી હોય છે, હવા છે, પાણી છે, જમીન છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, એમના ઉપર આવેલા જોવા મળે છે. ચામડા છે, ચામડાના ચપ્પલને થોડાક વખત મૂકી રાખો, પલળેલા હશે, ભેજવાળા હશે, તરત જ એના ઉપર શું થઈ જાય છે, ફૂગ આવી જતી જોવા મળે છે. તો આવી જે હુંફાળી ભેજવાળી જગ્યાઓ આવેલી જોવા મળે છે ત્યાં એ શું કરે છે, વિકાસ પામતા જોવા મળે છે. એની દેહરચના જોઈએ છે તો એની જે દેહરચના આવેલી જોવા મળે છે કેવી છે, તંતુમય છે. ખાલી અપવાદ રૂપે ઈષ્ટ છે એ કેવી છે, એક કોષીય છે, બાકી બધા શું હોય છે, તંતુમય તાતણા સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે. તો લાંબી પાતળા સુરત જે દોરી જેવી રચના ધરાવતા તાતણાઓ આવેલી જે રચના છે, એવી તાતણાઓની રચનાને શું કહેવામાં આવે છે, તો કવક સૂત્ર તો કવક તંતુ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ બધા કવક તંતુ આવા આવા અલગ અલગ તંતુઓ આવેલા છે,
આવા બધા તંતુ એકબીજા સાથે જોડાય છે અને શું બનાવશે, એક જાળા જેવી રચના બનાવે છે, જેને આપણે શું કહીશું, કવક જાળ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આમ કવક સૂત્રો છે એ જાળી જેવી રચનાને આપણે કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. આજે કવક સૂત્રો આવેલા જોવા મળે છે. કવક સૂત્રો શું છે, બહુકોષીય કોષ કેન્દ્રીય, ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવતા જોવા મળે છે. એટલે કે બહુકોષ કેન્દ્રીય રચના ધરાવતા કવક સૂત્રો આવેલા જોવા મળે છે. સામાન્ય રીતે એમની વચ્ચે શું આવેલા હોય છે, પડદા પડદા જેવી રચના, એટલે કે એકબીજાને અલગ પાડતી એવી પડદાયુક્ત રચના આવેલી જોવા મળે છે અને એના દ્વારા શું થાય છે, એક રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આ જે ફૂગ છે એની કોષ દિવાલ જે આવેલી જોવા મળે છે એ શેની બનેલી હોય છે, કાઇટિનની બનેલી જોવા મળે છે. એની જે કોષ દિવાલ છે એક કાઇટિનયુક્ત રચનાથી બનેલી જોવા મળે છે અને એના દ્વારાની રચના થતી જોવા મળે છે. સામાન્ય રીતે એ શું કરે છે તો પોલીસેકેરાઇડ છે, પોલીસેકેરાઇડ અને કાઇટિનથી બનતી રચનાથી સમઘટિત રચનાથી એની કોષ દિવાલ છે બનેલી જોવા મળે છે. જે સંયુક્ત રચના જે હશે એને આપણે શું કહીશું, ફંગસ સેલ્યુલોસ તરીકે એને ઓળખવામાં આવતી જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. પોષણનો પ્રકાર જોઈએ છે તો એનો જે પોષણ આવેલો જોવા મળે છે તેનો જે પોષણ છે એ પોષણનો પ્રકાર કેવો છે, વિષમપોષી સ્વરૂપની રચના ધરાવે છે. એટલે કે મૃત વસ્તુઓ ઉપર એ શું કરે છે, આધાર રાખતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે શું કરે છે, મૃત આધારકોમાંથી શું કરે છે, કાર્બનિક પદાર્થો જે આવેલા જોવા મળે છે એ કાર્બનિક પદાર્થોનું શું કરે છે, શોષણ કરતી જોવા મળે છે અને એમાંથી શું કરે છે, પોષણ મેળવતા જોવા મળે છે. માટે આપણે એને શું કહીએ છીએ, મૃતોપજીવી તરીકે, કે કોઈ પ્રાણી મૃત પામેલું છે તો એ મૃત પ્રાણી હશે, મૃત વનસ્પતિ હશે, એમાંથી એ શું કરે છે, એના કાર્બનિક ઘટકોનું શું કરે છે, શોષણ કરે છે. માટે એને આપણે શું કહીએ છીએ, મૃત વસ્તુઓ ઉપરથી પોષણ મેળવતું હોવાથી એને આપણે મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે. કેટલીક ફૂગ એવી છે કે જે મૃતોપજીવી નહીં પરંતુ જીવંત સજીવો ઉપર શું કરે છે, આધાર રાખતી જોવા મળે છે અને એના ઉપર એ શું કરે છે, જીવન ગુજારે છે. તો એને આપણે શું કહીશું, પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. મૃત ઉપર આધાર રાખે તો મૃતોપજીવી છે, જીવંત સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય તો એને આપણે શું કહીએ છીએ, પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. ઘણી એવી ફૂગ આવેલી જોવા મળે છે કે જે સહજીવન ગુજારતી જોવા મળે છે, એટલે કે સાથે રહી અને જીવન ગુજારે છે, જેમ કે લાઇકેન. લાઇકેન શેની બનેલી છે તો લીલ અને ફૂગના સમિશ્રણથી બનેલી જોવા મળે છે. અને એના દ્વારા એની રચના બને છે. તો લીલ અને ફૂગ બે ભેગા થઈ અને સહજીવન ગુજારે છે અને શેની રચના કરે છે, લાઇકેનની રચના કરતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. જ્યારે અમુક એવી ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ આવેલી જોવા મળે છે એ વનસ્પતિઓના મૂળમાં પણ, જેમ કે પાઇનસ છે, સાયકસ છે, એની અંદર એના મૂળની અંદર પણ આવા કવક ઝાડ, કવક મૂળ આવેલા છે જેની અંદર જીવન ગુજારતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આ જે ફૂગ છે એનો ખોરાકનો જે સંગ્રહ આવેલો જોવા મળે છે, કયા સ્વરૂપે ખોરાક સંગ્રહ કરતી જોવા મળે છે, તો સામાન્ય રીતે ગ્લાયકોજન બિંદુ સ્વરૂપે શું કરે છે, ખોરાકનો સંગ્રહ કરતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના છે એ મેદ સ્વરૂપે, ચરબી સ્વરૂપે, બિંદુ સ્વરૂપે શું કરે છે, ખોરાકનો સંગ્રહ કરતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. પ્રજનનની વાત કરીએ છે તો સામાન્ય રીતે પ્રજનન છે શેના દ્વારા થાય છે, તો અવખંડન છે, કલિકા સર્જન છે, ભાજન છે, વાનસ્પતિક પ્રજનન છે, એના દ્વારા એ શું કરે છે, પ્રજનન દર્શાવતા જોવા મળે છે. સામાન્ય રીતે એની અંદર બીજાણુઓ પ્રકારની રચના આવેલી છે જે કણી બીજાણુ કહીએ છીએ, અથવા તો એને આપણે શું કહીએ છીએ, ચલ બીજાણુઓ છે. એના દ્વારા એ શું કરે છે, અલિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનન છે એ શેના દ્વારા થાય છે, તો અંડ બીજાણુઓ છે, ધાની બીજાણુઓ છે,
प्रकणी બીજાણુઓ છે, એના દ્વારા એ શું કરે છે, લિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. એની જે રચના છે બીજાણુઓ છે, વિશિષ્ટ પ્રકારના આવા પ્યાલા જેવી રચના ધરાવતા ભાગ છે એની અંદર બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તો આવા જ્યાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીશું, ફળકાય તરીકે, ફળ જેવી રચના ધરાવતું, કાય એટલે શરીર રચના, ફળકાય સ્વરૂપની વિશિષ્ટ રચના આવેલી જોવા મળે છે જેમાં બીજાણુઓ છે શું થાય છે, ઉત્પન્ન થતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. સામાન્ય રીતે આજે લિંગી પ્રજનન છે ત્રણ તબક્કાઓમાં થઈને થતું જોવા મળે છે. કયા ત્રણ તબક્કાઓ આવેલા જોવા મળે છે, તો પહેલું આવેલું જોવા મળે છે જીવરસ સંયુગ્મન આવેલું જોવા મળે છે. જીવરસ સંયુગ્મન એટલે શું થાય છે, તો બે ચલિત અથવા તો અચલિત જે બીજાણુઓ આવેલા જોવા મળે છે એ બીજાણુ એકબીજા સાથે ગોઠવાઈ અને પહેલાં તો જીવરસ કોષરસ જે આવેલો છે એ કોષરસથી શું કરે છે, આપલે કરતા જોવા મળે છે. એટલે કે જીવરસથી એ શું થાય છે, એકબીજાથી જોડાય છે, જોડાવું એટલે સંયુગ્મન થાય છે. પહેલો તબક્કો જીવરસનું જોડાણ. બીજું આવતું જોવા મળે છે એમાં રહેલા કોષ કેન્દ્રો છે એ કોષ કેન્દ્રોનું શું થશે, સંયુગ્મન થશે. એટલે પહેલા શું થયું, કોષરસનું સંયુગ્મન અથવા તો જીવરસનું સંયુગ્મન, પછી બીજો તબક્કો આવે છે કોષ કેન્દ્રનું સંયુગ્મન. એટલે કે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ અને કોષ કેન્દ્રનું સંયુગ્મન કરે છે. જીવરસ અને કોષ કેન્દ્ર જેવા જોડાઈ ગયા એટલે એક આખી રચના ધરાવતો કોષ બને છે. એનું હવે શું થશે, ત્રીજા તબક્કામાં અર્ધીકરણ. એટલે કે જે ફલિતાંડ બને છે, આ બે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ ગયા અને દ્વિકીય રચના બનાવી, એનું શું થશે, અર્ધીકરણ થશે. અને અર્ધીકરણ થઈ અને એમાંથી શું થાય છે, એકકીય બીજાણુ ધરાવતો, આ દ્વિકીય બન્યું, બે જોડાઈને એકકીય એકકીય જોડાઈ અને દ્વિકીય રચના બની. આ દ્વિકીય રચનાઓ અર્ધીકરણ થશે એટલે શું બની જશે, એકકીય રચના ધરાવતા જે બીજાણુઓ છે શું થાય છે, ઉત્પન્ન થતા જોવા મળે છે અને એના દ્વારા શું થાય છે, એની રચના બનતી જોવા મળે છે. તો આમ ત્રણ તબક્કાઓમાં થઈ અને પ્રજનન થતું જોવા મળે છે, કોષરસ અથવા તો જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને પછીથી શું થાય છે, અર્ધીકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. પરંતુ ઘણી સંજોગોની અંદર શું થાય છે, દ્વિકોષ કેન્દ્રીયકરણ પણ થતું જોવા મળે છે. દ્વિકોષ કેન્દ્રીકરણ એટલે શું, તો બે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાય છે ખરા, પરંતુ બંને વચ્ચે ફલિતાંડ થતું નથી, એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો કેવા રહે છે, અલગ અલગ રચના ધરાવતા. એટલે કે દ્વિકીય કોષોમાં પરિણમવાના જગ્યાએ કેવા હોય છે, છૂટા છવાય એકકીય એકકીય રચના ધરાવતા કોષો છે એ નિર્માણ પામતા જોવા મળે છે. તો આ પ્રકારે જે રચના ધરાવતા બે એકકીય કોષ કેન્દ્રો સ્વરૂપની રચના એક જ કોષની અંદર જોવા મળે છે, જેને આપણે શું કહીશું, દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આવી રચના શેમાં જોવા મળે છે આપણને, તો આસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસ એની અંદર આ પ્રકારની રચના થતી જોવા મળે છે અને એના દ્વારા એ શું કરે છે, કાર્ય કરતા જોવા મળે છે. કે પછીથી એની અંદર શું થતું જોવા મળે છે, પિતૃ કોષ કેન્દ્રો જોડાય છે અને પછીથી શું કરે છે, બે એકકીય રહેશે, પછી અમુક સંજોગોની અંદર એ બંને જોડાઈ જશે પિતૃ કોષ કેન્દ્રો અને એના દ્વારા દ્વિકીય શું કરે છે, કોષની રચના કરતા જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહેવામાં આવે છે, દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આમ ફળકાય બને છે ફૂગની અંદર, જેમાં જે બીજાણુઓ આવેલા છે જે અર્ધીકરણ પામી અને શું કરે છે, એકકીય બીજાણુઓનું નિર્માણ કરતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીએ છીએ, ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ફૂગ સૃષ્ટિ છે એમાં બીજાણુઓની રચના, બાહ્યાકાર એની કવકજાળની રચના છે, એના આધારે એને ચાર ભાગોમાં વિભાજિત કરેલા જોવા મળે છે. કયા ચાર ભાગોમાં વિભાજિત કરેલા જોવા મળે છે, તો ફાયકોમાયસિટીસ, આસ્કોમાયસિટીસ, બેસિડિયોમાયસિટીસ ડ્યુટેરોમાયસિટીસ એમ એને શું કરવામાં આવે છે, ચાર ભાગની અંદર વિભાજિત કરવામાં આવતા જોવા મળે છે, જે આગળ આપણે વિસ્તૃતિથી જોઈએ છે.
એના વર્ગો વિશે જોઈએ છે તો સૌથી પહેલું આવેલું જોવા મળે છે જેને આપણે ફાઇકોમાયસિટીસ કહીએ છીએ. તો ફાઇકોમાયસિટીસ જેનું નિવાસસ્થાન જોઈએ તો સામાન્ય રીતે જલજ રચના ધરાવતું જોવા મળે છે, બિના ભેજયુક્ત વાતાવરણની અંદર આવેલી હોય છે, લાકડાઓ ઉપર આવેલી જોવા મળે છે. સામાન્ય રીતે શું છે, અમુક એવી છે કે જે પરોપજીવી તરીકે પણ જીવન ગુજારતી જોવા મળે છે વનસ્પતિઓ ઉપર, અને એના દ્વારા એની રચના બને છે. એની દેહ રચના છે જે પડદાવિહીન કવકજાળ ધરાવતા જોવા મળે છે, એટલે કે એની જે કવકજાળ છે, કવક સૂત્ર આવેલું છે, આવી રીતના પડદા એની અંદર હોતા નથી, એ સરળ સ્વપાદની રચના ધરાવતા, બહુકોષ કેન્દ્રીય રચના ધરાવતા જોવા મળે છે. અલિંગી પ્રજનન છે, એ અલિંગી પ્રજનન ચલ બીજાણુ કે અચલ બીજાણુઓ દ્વારા એ શું કરે છે તો અલિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે. લિંગી પ્રજનનની વાત કરીએ છીએ તો લિંગી પ્રજનન છે એ સેના દ્વારા થતું જોવા મળે છે તો ધાની, બીજાણુ ધાનીઓ દ્વારા. આ જે બીજાણુ ધાની છે એની અંદરના ભાગે અંતરજાત રીતે બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ છે બે પ્રકારના હોય છે, સમજન્યુક એટલે કે સરખા પ્રકારના, વિષમજન્યુક અલગ અલગ જન્યુઓ ધરાવતા હોય છે. એ બંનેના જોડાણથી ફલિતાંડ બને છે જેને આપણે યુગ્મક બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે, અને એના દ્વારા શું થાય છે એની પ્રક્રિયા થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે તો એની અંદર કોનો સમાવેશ થતો જોવા મળે છે તો રાઇઝોપસ છે, જેને આપણે બ્રેડ મોલ્ડ કહીએ છીએ એનો સમાવેશ એની અંદર થતો જોવા મળે છે. બીજું છે મ્યુકર છે, એનો સમાવેશ થાય છે. આલ્બુગો છે જેને આપણે રાઈ પરની ફૂગ તરીકે ઓળખવામાં આવે છે, અને એના દ્વારા એની રચના છે જે પરોપજીવી તરીકે જીવન ગુજારતા જોવા મળે છે, અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. બીજો આવેલો જોવા મળે છે જેને આપણે આસ્કોમાયસેટિસ તરીકે ઓળખવામાં આવે છે, આસ્કોમાયસેટિસ છે એ સામાન્ય રીતે કેવી છે, કોથળીમય ફૂગ છે, કોથળી જેવી રચના ધરાવતું હોય છે, અને એના દ્વારા શું થાય છે એનું શરીર દેહ છે કોથળીમય રચના છે, માટે એને કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એ શું હોય છે, વસાહત સ્વરૂપની રચના ધરાવે છે જેમ કે પેનિસિલિયમ, પરંતુ અપવાદ રૂપે એક કોષીય પણ આવેલી જોવા મળે છે જેમ કે ઈસ્ટ છે, જે એક કોષીય રચના ધરાવતી જોવા મળે છે, અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. એ પોષણનો પ્રકાર જોઈએ છે તો પોષણ કેવી રીતના મેળવે છે તો મૃતોપજીવી સ્વરૂપે, વિઘટકો છે એના દ્વારા એ શું કરે છે પોષણ મેળવે છે પરોપજીવી સ્વરૂપે, અથવા તો છાણ, એ છાણ ઉપર પણ એ શું કરે છે વસવાટ કરતા જોવા મળે છે, એમના ઉપર વિકાસ પામતા જોવા મળે છે, અને એના દ્વારા એ પોષણ મેળવે છે. એની દેહરચના જોઈએ છે તો એના જે દેહરચના આવેલી જોવા મળે છે એ કેવી આવેલી જોવા મળે છે તો કવકજાળ એની જે આવેલી છે એ કવકજાળ કેવી છે, શાખિત બનતી જોવા મળે છે, અને એના દ્વારા શું થાય છે પ્રક્રિયા કરે છે જે પડદાયુક્ત આવેલા છે. સામાન્ય રીતે એની અંદર પ્રજનનની વાત કરીએ છીએ તો અલિંગી પ્રજનન છે, એ અલિંગી પ્રજનન એના દ્વારા થાય છે તો કણી બીજાણુ દ્વારા થાય છે, એટલે કે એની જે કોથળીમય રચના છે એના ઉપરના ભાગે શું હોય છે, આ કણી બીજાણુ ધાનીધર છે. એના ઉપર શું થાય છે કણી બીજાણુઓ આવતા જોવા મળે છે, અને એના દ્વારા શું કરે છે પ્રજનન દર્શાવતા જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જે અલિંગી બીજાણુઓ ધરાવતા જોવા મળે છે જેને આપણે કણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન આ બહિર્જાત છે, બહારના તરફ બીજાણુઓ ગોઠવાયેલા છે. જ્યારે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનની અંદર જે બીજાણુઓ આવેલા જોવા મળે છે એ કેવા છે, અંતરજાત છે, એટલે કે ધાનીધરની અંદરની બાજુ શું આવેલા હોય છે, બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે, અને આ બીજાણુઓ એકબીજા સાથે જોડાઈ અને યુગ્મક બનાવે છે,
અને એના દ્વારા શું થાય છે એની રચના. તો આજે ધાનીધર બને છે અને આપણે શું કહીએ છીએ ફળકાય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં શું થાય છે બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. ઈષ્ટમાં શું થતું જોવા મળે છે, પૂર્ણ યુગ્મન છે એની રચના બનતી જોવા મળે છે. એકકીય કોષો સિદ્ધાર્થ શું કરે છે પ્રજનનમાં ભાગ ભજવતા જોવા મળે છે. આજે આવેલા છે આસ્કોમાયસેટિસ એની અંદર એક વૈશિષ્ટતા આવેલી છે કે જૈવ રસાયણો અને જનીન ક્રિયાવિધિની અંદર ન્યુરોસ્પોરા નામની ફૂગનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવતો જોવા મળે છે. અમુક એવી ફૂગ છે જે ખાવાલાયક હોય છે, જેનો ઉપયોગ ખાવા તરીકે થતો જોવા મળે છે. કાળા રંગના જેને આપણે મોરેલ્સ તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. પીળા રંગના છે જેને આપણે બફલ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે શું કરીએ છીએ ખાવા લાયક એટલે કે ખાવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોનો સમાવેશ થાય છે આસ્કોમાયસેટિસની અંદર, તો એસ્પર્જિલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા એ બધાનો સમાવેશ એમાં થતો જોવા મળે છે. તો આસ્કોમાયસેટિસ ફૂગની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. એના પછીનો પ્રકાર આવતો જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ બેસિડિયોમાયસેટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો બેસિડિયોમાયસેટિસ છે એનું જે વર્ગ છે જેને આપણે મશરૂમ બ્રેકેટ ફંજાઈ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે અને પફ બોલ્સ એનો સમાવેશ છે એનો થતો જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આ શું કરે છે તો જમીન ઉપર રહે છે, લાકડા ઉપર રહેતું જોવા મળે છે, વનસ્પતિઓના લાકડાના ગોળા એટલે કે ઝાડના થડ ઉપર રહેતું જોવા મળે છે, કાણા પડેલા હોય ઝાડના તો એના અંદરના ભાગે ગોઠવાયેલું જોવા મળે છે. વનસ્પતિ દેહની અંદર પરોપજીવી તરીકે પણ એ શું કરે છે જીવન ગુજારતા જોવા મળે છે. દાખલા તરીકે ઘેરું છે, અગારીઓ છે એની રચના થતી જોવા મળે છે. એની જે દેહ રચના આવેલી જોવા મળે છે એ કેવી છે, પડદાયુક્ત શાખિત કવકજાળ ધરાવતા જોવા મળે છે એનો દેહ. અલિંગી પ્રજનન છે એ શેના દ્વારા થાય છે, અવખંડન દ્વારા થતું જોવા મળે છે. એટલે કે વનસ્પતિ દેહ છે એનો ટુકડો પડશે અને એ ટુકડામાંથી નવા સજીવ દેહનું શું થાય છે નિર્માણ થવાની પ્રક્રિયા થાય છે, જેને આપણે શું કહીશું અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. લિંગી પ્રજનનની વાત કરીએ છે તો લિંગી પ્રજનનની જે પ્રક્રિયા થતી જોવા મળે છે, હમણાં જ આપણે કીધું હતું કે અહીંયા લિંગી અંગો છે એ લિંગી અંગો શું હોય છે ગેરહાજર રહેલા જોવા મળે છે. પરંતુ એની અંદર એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાયા વગર રહી અને દ્વિકોષ કેન્દ્રીય રચના બનાવે છે, બંને એકબીજાની નજીક આવશે ગોઠવાશે ખરા મિશ્રણ થયા વગર, અને દ્વિકોષ કેન્દ્રીય રચના ધરાવતા જોવા મળે છે. અને અંતમાં પછીથી એ શું ધરાવે છે પ્રકણી બીજાણુ ધરાવતા જોવા મળે છે અને એના દ્વારા એ શું કરે છે લિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે. પછી આ ક્રકણી બીજાણુ છે એનું શું થશે અર્ધીકરણ થશે અને બેમાંથી શું થશે ચાર નવા બીજાણુઓનું શું થશે નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના થતી જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રકારની ફૂગ છે એમાં શેનો સમાવેશ થતો જોવા મળે છે તો અગેરિકસ છે, યુસ્ટિલાગો છે, જેને અગારીઓ ફૂગ સેના માટે જવાબદાર બને છે. પક્ષિનિયા છે જે ઘેરૂર રોગ માટે જવાબદાર છે એનો સમાવેશ એની અંદર થતો જોવા મળે છે. તો આ જે રચના છે એને બેસિડિયોમાયસેટિસ કહીએ છીએ. અને છેલ્લે આવે છે જેને આપણે ડ્યુટેરોમાયસેટિસ કહીએ છીએ. તો આ જે ડ્યુટેરોમાયસેટિસ છે શું છે, અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. ડ્યુટેરોમાયસેટિસને બીજા શબ્દોમાં કહેવું હોય તો એને આપણે શું કહીએ છીએ અપૂર્ણ ફૂગ.
જે બંનેના લક્ષણો ધરાવે છે. આસ્કોમાયસેટિસના અમુક લક્ષણો ધરાવે છે અને અમુક બેસિડિયોમાયસેટિસના શું કરે છે લક્ષણો ધરાવતા જોવા મળે છે. એની અંદર અલિંગી પ્રજનન જ થાય છે, લિંગી પ્રજનન થતું જોવા મળતું નથી. અલિંગી પ્રજનન છે શેના દ્વારા થાય છે, તો કોનિડિયા બીજાણુઓ છે એના દ્વારા એ કરતા જોવા મળે છે. કવક તંતુ છે એ કેવા છે, શાખિત રચના ધરાવતા, પટલમય રચના ધરાવતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. પોષણ છે કેવું છે, મૃતોપજીવી સ્વરૂપે પરોપજીવી તરીકે શું કરે છે પ્રક્રિયા કરતા જોવા મળે છે. ઘણા ઢોરો છે એ ઢોરો જ્યારે ઘાસનો ઉપયોગ કરે છે વિઘટકો તરીકે પણ એનો શું થાય છે, એની પ્રક્રિયા થતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના થાય છે. કોનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે, અલ્ટરનેરિયા, ટ્રાયકોડમાં, આર્થ્રો, બ્રેટિયસ, જે ભક્ષક ફૂગ તરીકેનું ઉદાહરણ ધરાવે છે. આસ્ટ્રોબર્સિયસ જે શું છે ભક્ષક ફૂગ તરીકે આવેલી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. અમુક એવી છે કે જે સૂત્રકૃમિઓ છે તેનો ખોરાક ગ્રહણ કરતી જોવા મળે છે, તેથી તેને આપણે શું કહેવામાં આવે છે, નિમેટોફેગસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ફૂગ છે એને ચાર વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવતા જોવા મળે છે અને એના દ્વારા શું થાય છે એની રચના બનતી જોવા મળે છે.